નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સંસ્કૃત. તો સંસ્કૃત વિષયની અંદર આપણે કાવ્ય નંબર 5નો અભ્યાસ આપણે કરી રહ્યા હતા. એની અંદર કાવ્ય નંબર 5નું નામ છે હસ્તી હસ્તી હસ્તી, હાથી હાથી હાથી. અને એ આપણા પાઠ્યપુસ્તકના પેજ નંબર 17 પર આપવામાં આવેલ છે. અને એની અંદર આપણે 3 પેરેગ્રાફ સુધી જોયું હતું, 6 લાઇન છે ત્યાં સુધી આપણે જોયું હતું. એનાથી આજે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. પણ આપણે એનું જે પહેલાં 6 લાઇન જોઈ હતી એનું પુનરાવર્તન કરી અને પછી આપણે આગળ અભ્યાસ કરીએ. પહેલી લાઇન છે હસ્તી હસ્તી હસ્તી, હાથી હાથી હાથી. દિવ્યા દેવી સૃષ્ટિ, દિવ્યા એટલે તો કે અદ્ભુત, અને દેવી એટલે અલૌકિક, અને સૃષ્ટિ એટલે સર્જન. અદ્ભુત અને અલૌકિક સર્જન છે. હાથી 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 અદ્ભુત અને અલૌકિક સર્જન છે. કરલી સદસી સુંડા, કેળ જેવી સુંડ છે અથવા સુંડ કેળ જેવી છે. સંભ સમાનાહા પાદાહા, પગ થાંભલા જેવા છે. કેળ સુંડ છે એ કેળ જેવી છે અને પગ થાંભલા જેવા છે. એ આપણે સમજાવ્યું હતું કે કેળ તો કેળ કોને કહેવાય, તો જે વૃક્ષ પર કેળા થાય છે એનું જે થડ હોય છે એને કહેવાય છે કેળ. તો એવી રીતના આપણે કેરી આવતી હોય તો એનું જે ઝાડ થાય એને આપણે આંબો કહીએ. એવી રીતના જેના ઉપર કેળા આવે છે એને કહેવાય કેળ. તો એ કેળના આકારની એની સૂંઢ છે અને એના પગ છે, તો એ પગ આપણને ખ્યાલ જ છે કે એના પગ થાંભલા જેવા છે. એટલે સૂંઢ તો કે કેળ જેવી છે અને પગ થાંભલા જેવા છે. સુરપાકારો કર્ણ, તો એના બે કાન છે, એ બે કાન સુપડા આકારના છે. સુપડું છે એ તો આપણે બધાએ જોયું જ છે, દરેકના ઘરમાં જોવા મળે છે. તો બે કાન સુપડા આકારના છે. ધવલો દીર્ઘો દંતો, એના જે બે દંતશૂળ છે એ બે દંતશૂળ, ધવલો એટલે સફેદ અને દીર્ઘો એટલે લાંબા, બંને દંતશૂળ લાંબા અને સફેદ છે અથવા સફેદ અને લાંબા છે. હવે આપણે આગળ લઈએ. ઉદરમ ભાંડાકારમ, ઉદરમ ઉદરમ એટલે પેટ અને ભાંડાકારમ, ભાંડ એટલે તો કે ઘડો, ભાંડ હ એટલે ઘડો અને આકારમ એટલે આકાર. એનું પેટ છે એ ઘડા આકારનું છે. ઉન્નત બૃહદ શરીરમ, ત્યાં સંધિ છૂટી પડે છે. ઉન્નત બૃહદ શરીરમ, ઉન્નત એટલે ઊંચું, બૃહદ એટલે વિશાળ અને શરીરમ એટલે શરીર. તો એનું શરીર છે એ કેવું, તો કે ઊંચું અને વિશાળ છે. અલ્પમ તુચ્છમ પુચ્છમ, અલ્પમ એટલે નાનકડી, તુચ્છમ એટલે તુચ્છ અને પુચ્છમ એટલે પૂંછડું. તો એની પૂંછડી છે એ કેવી, તો કે નાનકડી અને તુચ્છ છે. તો કે એનું જે શરીર છે ને એના પ્રમાણમાં એની પૂંછડી જુઓ તો એ કેવી, સાવ નાનકડી અને હલકી એવી છે, સાવ તુચ્છ છે. એના શરીરના પ્રમાણમાં એની પૂંછડી કાંઈ કહેવાય નહીં. એટલે એની પૂંછડી કેવી, તો કે અલ્પમ તુચ્છમ એટલે નાનકડી અને તુચ્છ છે. અહો અહો વિચિત્રમ, અહો અહો એટલે વાહ અરે કેવું, એટલે વિચિત્રમ એટલે અદ્ભુત, વાહ અરે અદ્ભુત એટલે કેટલું અદ્ભુત છે. કે એનું શરીર જુઓ, એનું પેટ જુઓ તો મોટું ઘડાના આકારનું છે, એનું શરીર જુઓ તો ઊંચું અને વિશાળ છે. પછી તો એ બધાના પ્રમાણમાં તમે જુઓ ને તો એનું જે પૂંછડું છે એ કેવું, તો કે નાનકડું અને તુચ્છ છે. તો અરે વાહ અથવા વાહ અરે અદ્ભુત, બરાબર. વિચિત્રમ એટલે અદ્ભુત, કેવું વિચિત્ર લાગે એમ, પણ છતાં પણ આપણને એ પ્રાણી કેવું, તો કે ખૂબ જ પ્રિય લાગે છે. આપણે ફરીથી એની શબ્દ સમજૂતી એકવાર જોઈ લઈએ પછી એનું ભાષાંતર તરફ આગળ વધીશું. ઉદરમ, ઉદરમનો અર્થ થાય પેટ. ભાંડાકારમ, ઘડાના આકારનું. ઉન્નત એટલે ઊંચું, બૃહદ એટલે વિશાળ,
અને શરીરમ એટલે શરીર, ઉદરમ એટલે પેટ, ભાંડાકારમ ઘડાના આકારનું, ઉન્નત એટલે ઊંચું, બૃહદ એટલે વિશાળ, શરીરમ એટલે શરીર. એના પછી છે અલ્પમ એટલે નાનકડું, તુચ્છમ એટલે તુચ્છ. તુચ્છમનો અર્થ તુચ્છ પણ થાય અને હલકું પણ થાય. અલ્પમ એટલે નાનકડું, તુચ્છમ એટલે તુચ્છ અથવા હલકું, પુચ્છમ એટલે પૂછડું. એના પછી છે અહો અહો, એનો અર્થ થશે વાહ અરે. વિચિત્રમ એનો અર્થ થશે અદ્ભુત. એની શબ્દ સમજૂતી આપણે ફરીથી એકવાર જોઈ લઈએ તો ઉદરમ, ઉદરમનો અર્થ થાય છે પેટ. ભાંડાકારમ એટલે ઘડાના આકારનું, બૃહદ એટલે વિશાળ, ઉન્નત એટલે ઊંચું, બૃહદ એટલે વિશાળ, શરીરમ એટલે શરીર, અલ્પમ એટલે નાનકડું, તુચ્છમ એટલે તુચ્છ અને પૂચ્છમ એટલે પૂછડું, અહો અહો એટલે વાહ અરે, વિચિત્રમ એટલે અદ્ભુત. તો આપણે એને ભાષાંતર રૂપે જોઈએ. ઉદરમ ભાંડાકારમ, એનું પેટ ઘડાના આકારનું છે. ઉન્નત બૃહદ શરીરમ, શરીર ઊંચું અને વિશાળ છે. અલ્પમ તુચ્છમ પૂચ્છમ, પૂછડું અલ્પ અને તુચ્છ છે. અહો અહો વિચિત્રમ, વા અરે અદ્ભુત. એટલે કે આ પ્રાણી છે કેવું, તો કે ખૂબ જ અદ્ભુત છે. કે એને જોઈએ ને તો કે એની સૂંઢ, તો એની સૂંઢને તો કે કેળ સાથે સરખાવી છે, કે કેળનું જે વૃક્ષ છે એના જેવી એની સૂંઢ છે. બીજું આપણને કીધું કે એના પગ, તો પગ આપણને કીધા એના કેવા કીધા, તો કે એના પગ થાંભલા જેવા છે. પછી આપણને એના કાનની વાત કરી, તો કાન, તો કે કાન એના તો કે સુપડા આકારના છે. એના પછી તો કે ધવલો દીર્ઘો દંતો, તો એના જે દાંત છે, જે બે દંત શૂળ છે એ કેવા, તો કે લાંબા અને સફેદ છે. ઉદરમ ભાંડાકારમ, અને એનું જે પેટ છે આપણે જોયું જ છે પ્રાણી, એટલે આપણને ખ્યાલ જ છે કે એનું પેટ તો કે ઘડાના આકારનું છે. ઉન્નત બૃહદ શરીરમ, એનું જે શરીર છે એ કેવું, તો કે ઊંચું અને વિશાળ છે. અલ્પમ તુચ્છમ પૂચ્છમ, પૂછડું નાનકડું અને તુચ્છ છે. અહો અહો વિચિત્રમ, વાહ અરે અદ્ભુત. બરાબર, અહીંયા સુધી આપણે જોયું. હવે આગળ જોઈએ. પર્વત સદસ્ય ગાત્રે, પર્વત સદસ્ય ગાત્રે, તો એનું શરીર આખું, હવે આખા શરીરની વાત કરે છે. તો પર્વત સમાન શરીરમાં, ગાત્ર એટલે શરીર, તો અહીંયા કહે છે કે પર્વત સમાન શરીરમાં સર્ષપ સન્નિભ નેત્રે. સરસપ એટલે સરસવ, એ કહેવાય કે બી જેવું આવે, તો સરસવના બી જેવી સન્નિભ નેત્રે, એટલે સરસવના બી જેવી બે આંખો છે. તમને પાછળ શબ્દ સમજૂતીમાં પણ આપેલું હશે, સરસપ એટલે સરસવ, સન્નિભ એટલે જેવું. એટલે તો કે સરસવ જેવી બે આંખો છે, અને ગાત્ર એટલે લમણા, આપણું જે આ લમણું હોય ને એ લમણાની આ વાત કરવી છે, કે પર્વત સમાન લમણામાં એના જે બે લમણા છે ને આપણને પર્વત જેવા દેખાય, પણ અહીંયા લમણા શબ્દ આપણે લેતા નથી, આપણે શરીર શબ્દ ત્યાં લખીએ છીએ. કથમ અતિ બલવાન, એ સહ એટલે આ, એ આપણને ખ્યાલ જ છે. કથમ એટલે કેવો,
અને અતિ બલવાન, ત્યાં પણ સંધિ છૂટી પડે છે, કથમ અતિ બલવાન. તો કથમ એટલે કેવો, અતિ બલવાન એટલે અત્યંત બળવાન, અને એષઃ એટલે આ. અંકુશ માત્રાદ ભીતઃ, અંકુશ અને માત્રાદ, તો ત્યાં પણ સંધિ છૂટી પડે છે કે અંકુશ વત્તા માત્રા, તો અંકુશ માત્રથી ભીતઃ એટલે ડરે છે. કે ભીતઃ એટલે ડરેલો, વાક્ય રચના કરશું એટલે એનો અર્થ ડરે છે એવું આપણે લઈશું. એટલે અંકુશ માત્રથી એ ડરે છે. અંકુશ તો કે હાથીને કાબૂમાં રાખવા માટેનું જે આપણે સાધન વાપરીએ છીએ એને કહેવાય અંકુશ. તો એનો જે કહેવાય કે માણસ ઉપર બેઠો હોય એના અંકુશ માત્રથી જ એ કાબૂમાં આવે છે, બાકી કોઈ પણ વ્યક્તિની તાકાત નથી કે એને રોકી શકે. પર્વત સદશે ગાત્રે, આપણે શબ્દ સમજૂતી પહેલાં જોઈ લઈએ. પર્વત સદશે ગાત્રે, તો પર્વત સદશે એટલે પર્વત જેવા, ગાત્રે એટલે લબે લમણા, આપણે અર્થ શરીર લઈશું. સરસપ સન્નિભ નેત્રે, સરસપ સન્નિભ, તો સરસવ જેવી, સરસવના બી જેવી. નેત્રે એટલે બે આંખો, નેત્રે એટલે બે આંખો. એના પછી છે કથમ એટલે કેવો. અતિ બલવાન, અતિ બલવાન, અત્યંત બળવાન. એષઃ એટલે આ, અંકુશ માત્રાત, તેમાં અંકુશ એનો અર્થ થાય અંકુશ. આપણે આખો શબ્દ લઈ લઈએ, અંકુશ માત્રાત, અંકુશ માત્રથી. ભીતઃ એટલે ડરેલો, ભીતઃ એટલે ડરેલો. એની શબ્દ સમજૂતી એકવાર આપણે ફરીથી જોઈ લઈએ. તો પર્વત સદશે એટલે પર્વત જેવા, અને ગાત્રે એટલે બે લમણા. તો આપણે એનો જે મોઢું જોઈએ તો આપણને હાથીનો ફેસ આમાં પણ દેખાય છે, તો એના જે બે લમણા છે જુઓ ને તમને, તો એને કહેવાય, તો આપણને પર્વત આકારના આપણને લાગે છે. એટલે કે પર્વત જેવા બે લમણા છે એની અંદર, તો કે સરસવ સન્નિભ નેત્રે, એની અંદર તો કે સરસવના બી જેવી બે આંખો છે. સરસવનું જે બી આવે ને મોટું થોડુંક આવે, આમ ઝીણું હોય, એટલે એના આકારની, સરસવનું બી છે એના જેવી એની બે આંખો છે. અને કથમ એટલે કેવું, અને અતિ બલવાન એટલે અત્યંત બળવાન. અતિ એટલે અત્યંત, અને બલવાન એટલે બળવાન. અને એષઃ એટલે હા આ, અને અંકુશ માત્રાત એટલે અંકુશ માત્રથી, અને ભીતઃ એટલે ડરેલો. તો એનું ભાષાંતર આપણે જોઈએ. પર્વત સદશે ગાત્રે, પર્વત જેવા શરીરમાં, સરસવ સન્નિભ નેત્રે, એની સરસવના બી જેવી બે આંખો છે. કથમ અતિ બલવાન એષઃ, આ એષઃનો અર્થ પહેલાં લેવાનો. આ અત્યંત, કેવો અત્યંત બળવાન છે, આ કેવો અથવા કેવો બળવાન છે આ.
અંકુશ માત્રાદ ભીતઃ, અંકુશ માત્રથી ડરે છે. પર્વત સદશે ગાત્રે, પર્વત જેવા શરીરમાં, સરસવ સન્નિભ નેત્રે, સરસવના બી જેવી બે આંખો છે, કથમ અતિ બલવાન એષઃ. આ કેવો અત્યંત બળવાન છે. અંકુશ માત્રાદ ભીતઃ, અંકુશ માત્રથી ડરે છે. હાથી છે, આપણને ખ્યાલ છે કે ખૂબ જ ગુસ્સામાં આવી જાય તો એ કોઈ પણનું કહેવાય કે કાંઈ ચાલતું નથી. આપણી છાતી ઉપર કે ગમે ત્યાં એક જ એનો પગ મૂકે ત્યાં આપણા તો કે પ્રાણ છે એ ત્યાં ને ત્યાં ઉડી જાય છે. એટલે કહે છે કે એ ડરે છે કોનાથી, એ કાબૂમાં કોનાથી આવે, તો માત્ર ને માત્ર અંકુશથી એ કાબૂમાં આવે છે, બાકી કોઈ એને કાબૂમાં લાવી શકતો નથી. આપણે જે બંનેનો અભ્યાસ કર્યો એ બંને પેરેગ્રાફ આપણે ફરીથી લઈ લઈએ. ઉદરમ ભાંડાકારમ, પેટ ઘડાના આકારનું છે. ઉન્નત બૃહદ શરીરમ, શરીર ઊંચું અને વિશાળ છે. અલ્પમ તુચ્છમ પૂચ્છમ, પૂછડું નાનકડું અને તુચ્છ છે. અહો અહો વિચિત્ર, વા અરે વિચિત્ર અથવા અદ્ભુત. પર્વત સદશે ગાત્રે, પર્વત જેવા શરીરમાં, સરસવ સન્નિભ નેત્રે, સરસવના બી જેવી બે આંખો છે. કથમ અતિ બલવાન એષઃ, આ કેવો અત્યંત બળવાન છે. અંકુશ માત્રાદ ભીતઃ, માત્ર અંકુશથી ડરેલો છે. ફરીથી એકવાર પહેલેથી છેલ્લે સુધી ભાષાંતર આપણે જોઈ લઈએ. હસ્તી 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 દિવ્યા દેવી સૃષ્ટિ, હાથી 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 અદ્ભુત અને અલૌકિક સર્જન છે. કદલી સદશી સુંડા, સુંડ કેળ જેવી છે. સંબ સમાનાહ પાદાહ, પગ થાંભલા જેવા છે. સુરપાકારો કર્ણો, કાન સુપડાના આકારના છે. ધવલો દીર્ઘો દંતો, બે દંત સુર સફેદ અને લાંબા છે. ઉદરમ ભાંડાકારમ, પેટ ઘડાના આકારનું છે. ઉન્નત બૃહદ શરીરમ, શરીર ઊંચું અને વિશાળ છે. અલ્પમ તુચ્છમ પૂચ્છમ, પૂછડું નાનકડું અને તુચ્છ છે. અહો અહો વિચિત્ર, વા અરે અદ્ભુત. પર્વત સદશે ગાત્રે, પર્વત જેવા શરીરમાં, સરસવ સન્નિભ નેત્રે, સરસવના બી જેવી બે આંખો છે. કથમ અતિ બલવાન એષઃ, આ કેવો અત્યંત બળવાન છે. અંકુશ માત્રાદ ભીતઃ, અંકુશ માત્રથી ડરે છે. અને આ કાવ્ય છે એના કવિ તો કે કોણે લખી છે, તો કે જનાર્દન હેગડેએ આ કાવ્ય છે લખેલી છે. આ કાવ્ય છે નો રાગ થોડો થોડો મને આવડે છે, તો આપણે એને એકવાર આપણે એનું ગાન પણ કરીશું. હસ્તી 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 દિવ્યા દેવી સૃષ્ટિ, હસ્તી 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 દિવ્યા દેવી સૃષ્ટિ. કદલી સદસી સુંડા, સ્તંભ સમાન પાદા. કદલી સદસી સુંડા, સ્તંભ સમાન પાદા. સુરપાકારો કર્ણો, ધવલો દીર્ઘો દંતો. સુરપાકારો કર્ણો, ધવલો દીર્ઘો દંતો. ઉદરમ ભાંડાકારમ, ઉન્નત બૃહદ શરીરમ. ઉદરમ ભાંડાકારમ, ઉન્નત બૃહદ શરીરમ. અલ્પમ તુચ્છમ પૂચ્છમ, અહો અહો વિચિત્રમ.
अल्पं तुच्छं पुच्छं अहो अहो विचित्रं पर्वतसदृशे गात्रे सर्वसब सन्निभनेत्रे पर्वतसदृशे गात्रे सर्वसब सन्निभनेत्रे कथमति बलवानेशः अंकुशमात्रद्भीतः कथमति बलवानेशः अंकुशमात्रद्भीतः हस्ति 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 દેવ્યા દેવી સૃષ્ટિ. તો અહીંયા આ કાવ્ય છે એનું ગાન પણ આપણે જોયું. તો આપણી આ જે કાવ્ય છે એનું ગાન શબ્દ સમજૂતી અને ભાષાંતર સહિત આપણે અહીંયા આ પૂર્ણ કરીએ છીએ. આ કાવ્યની અંદર આપણે હાથી છે એના અલગ અલગ અંગો છે એને અલગ અલગ વસ્તુઓ સાથે એને કમ્પેર કરેલું છે અને એવી રીતે આપણે હાથીનું આખું વર્ણન આ કાવ્યની અંદર જોયું. તો આ કાવ્ય છે એ તમારે મોઢે પાકી પણ કરવાની રહેશે, કેમકે કાવ્ય પંક્તિમાં પણ તમને પૂછાઈ શકે એટલે એ પ્રમાણેની તમારે તૈયારી કરવાની રહેશે. તો આપણે આ કાવ્ય 5 છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.